ગુજરાત ને દેશ ભરમાં વિકાસના મોડલ તરીકે રજૂ કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો છન્નું માં કેશુભાઈ પટેલની સરકાર વખતે રાજ્યનું જાહેર દેવું ચૌદ કરોડ હતું જેમાં વાયુ વેગે વધારો થયો છે વર્ષ બે હજાર સત્તરમાં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ શાસન સંભાળ્યું ત્યારે લાખ તેતાલીસ હજાર ત્રણસો સાહીઠ કરોડનું દેવું હતું જેમાં ચાર વર્ષમાં સડસઠ હજાર કરોડનો વધારો થયો છે જીપીએસસી ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે જીપીએસસી માં વર્ગ એક બે અને ત્રણની ની કુલ ચૌદસો સત્યાવીસ જગ્યાઓ માટે ભરતીની ઘોષણા થઈ છે જેના માટે સોળ માર્ચ થી એકત્રીસ માર્ચ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે ઓનલાઈન અરજી હોવાથી અરજદારો એક જાહેરાતમાં એક જ અરજી કરી શકશે અરજીમાં ભૂલ રહી ગઈ હોય તો એડિટ વિકલ્પનો ઉપયોગ કરી અરજીમાં સુધારો કરી શકાશે જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા ચોવીસ કેસ નોંધાયા છે જે પૈકી અગિયાર કેસ આજે જ નોંધાયા છે શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે જામનગરમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં ફરીથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે જે ચિંતાનો વિષય છે તમામ સાવધાનીઓનું પાલન નહીં કરવામાં આવે તો કોરોના ફરીથી અજગરી ભરડો લેશે તેવી ભીતિ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા તથા રાવલ નગરપાલિકામાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ પદે ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમાર તથા ઉપપ્રમુખ પદે રમેશભાઈ સુંદરજી રાયચુરા ઉર્ફે જગુભાઈની બિનહરીફ વરણી થઈ હતી કારોબારી ચેરમેન તરીકે હિનાબેન હિતેન્દ્રભાઈ આચાર્યની નિમણૂક થઈ હતી જ્યારે શાસક પક્ષના નેતા પદે દિલીપભાઈ ઘગડા અને દંડક તરીકે સોનલબેન વાનરિયાની નિમણૂક થઈ હતી

પ્રોજેક્ટ કો કોચેરમેન રાજેશ વાછાણી વગેરેના નેતૃત્વમાં પ્રદૂષણ મુક્ત શહેર અંગે જાગૃતિ માટે યોજાયેલ કુલ ભાગ લીધો હતો કિલોમીટર 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 અને સો કિલોમીટરની કેટેગરીમાં બાળકથી લઈ વરિષ્ઠ નાગરિકોએ ભાગ લીધો હતો એસપી દિપેન ભદ્રન તથા ડીડીઓ વિપિન ગર્ગે સો કિલોમીટરની સાયકલ યાત્રા કરી હતી જ્યારે સૌથી નાની વયના સાયકલિસ્ટ સાડા ત્રણ વર્ષીય આર્યવીર શેઠે પણ પાંચ કિલોમીટરની સાયકલ યાત્રા કરી હતી ડીએફઓ આર ધનપાલે પચાસ કિલોમીટરની યાત્રા કરી હતી ડોક્ટર ઉલ્લાસ સાઠે પણ સાયક્લોફોનમાં ભાગ લીધો હતો